નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતનો સંભવિત સમય ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે ગણાવી રહ્યા છે. ત્યારે ઓગસ્ટના અંતમાં ત્રીજી લહેરના આરંભના સંકેત આપતો કિસ્સો પ્રકાશમાં આવતા ભય ફેલાયો છે. ત્રીજી લહેરમાં બાળકો કોરોનાનો ભોગ બનવાની આશંકા વૈજ્ઞાનિકો અને ડોક્ટરો વ્યક્ત કરી ચૂક્યા છે. આવા સંજોગોમાં રાજકોટમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મૃત્યુ થતાં ભય ફેલાયો છે. આ બનાવ અંગે નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નીતિનભાઈ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે, તેમજ લોકોને ત્રીજી લહેરના સંભવિત ખતરાને ધ્યાને લઈ વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવા અપીલ કરી છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. ગુજરાત હંમેશાથી આતંકીઓનો ટાર્ગેટ રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં આતંકી હુમલાઓનો વિશેષ ભય રહે છે. ભૂતકાળમાં પણ અમદાવાદમાં જાહેર સ્થળોએ બ્લાસ્ટની ઘટનાઓ થઈ ચૂકી છે. આતંકી હુમલાઓની સંભાવનાઓને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં વાહન લેવેચ કરતા ડીલરો તથા આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વાહન ખરીદનાર લોકોના રહેઠાણ અને ઓળખના પુરાવાઓ સાચવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. સિમ કાર્ડનું વેચાણ કરતા લોકોએ પણ કાર્ડ ખરીદનારની માહિતી 3 વર્ષ સુધી સાચવવી પડશે. વાહનો અને સિમ કાર્ડનો બોમ્બ બ્લાસ્ટ તથા આતંકી પ્રવૃત્તિઓમાં થતો દુરુપયોગ અટકાવી શહેરને સુરક્ષિત રાખવા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.